સરહદી તાલુકામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત. ડીમાની ડિસ્ટ્રીબ્યુટર કેનાલમાં પડ્યું 20 ફૂટનું મોટું ગાબડું. બાપી અને લોરવાડાની સીમમાં 50 એકરમાં ઉભા પાકમાં ફરી વળ્યું પાણી. વારંવાર કેનાલ તૂટતા ખેડૂતો ભોગવે છે હાલાકી. કેનાલમાં હલકી ગુણવત્તાની કામગીરી બની છે, કેનાલ તૂટવા માટે જવાબદાર કોણ? કેનાલ તૂટતા ખેડૂતનો પાક ધોવાયો. છાસવારે કેનાલ તૂટવાના બનાવો બની રહ્યા છે. કેનાલ તૂટતા ખેડૂત બન્યા પાયમાલ. ખેતરમાં આવેલ રહેઠાણ મકાનમાં ભરાયું પાણી. નર્મદા નિગમના અધિકારીઓ ઘોર નિંદ્રામાં રાત્રે કેનાલ તૂટી છતાં દિવસના 10 વાગ્યા સુધી નથી ફરકાયા અધિકારીઓ. રિપોર્ટર ભમરાજી વાઘેલા, થરાદ. અને રાતે 12 વાગે પાણી આવે, 12 વાગ્યા પાણીમાં કેનાલ ફૂટી ગઈ છે, આખી ઘરવખરી ભરાઈ ગઈ છે, આખે મારું બધું ઘર ભૂભરાઈ ગયું છે, બાજરી અનાજ દોડા ધીરું બધું તણાઈ ગયું છે, અને 8 એકરમાં વાવતર હતું પાક, એ બધું નિષ્ફળ થતો રહે છે, કોઈ સંભાળ લેતા અમારી નથી. ઉપર આવી બાળ બચ્ચા લઈને બેઠા હતા, ભૂછા તરશે રાતની વાત, ઠંડમાં બેઠા હતા, કોઈ અમારો ભાવ પૂછતો નથી, આજે કોઈ અમારો સંભાળ લીધી નથી, ફોટી બંધ કરતા નથી. 10 લાખનું નુકસાન થયા આખા ચેતનનું, પાકનું, અમારા ઘર વખરીનું. મારું નામ પટેલ, ડાયાભાઈ દરગાભાઈ ગામ બાપી. અને રાત્રે 12 વાગે ફોટીઓ ફૂટ્યો છે, લગભગ 70 એકર જમીનમાં પાણી ફરી વળ્યું છે. મારે અહીંયા 10 એકર જમીન છે, 10 લાખનું નુકસાન છે હાલમાં. અને મારે અહીંયા 11 રૂપિયા છે, 11 રૂપિયાનું આખું રૈતરું ભરાઈ ગયું છે. અને રૈતરામાં અત્યારે હાલ કઈ કઈ હું પાણી પીડ્યું છે, રેવરાયમાં નથી, એની મિલકતમાં બાજરી હતી, વીરું હતું, બધું બગડીને સાફ કોઈ વધ્યું નથી. અને હાલ કેનાલ ઉપર આવીને બેઠા, અને કોઈ કેનાલવાળા ને કોઈ સંભાળે, હજી હાલ સુધી કોઈ લીધી નથી. અને હજી ફોટીઓ ચાલુ છે, હજી ફોટીઓમાંથી પાણી ખેતરમાં આવે છે, તો હજી સુધી કોઈ કોઈ આવ્યા નથી કેનાલવાળા. દિવસના 9 વાગ્યા સુધી હજી કોઈ આવ્યા નથી. રાતે 12 વાગ્યા સુધીના ફોન કરો તો પણ કોઈ કોઈ સંભાળ જ લેતા નથી. સુકુમાર મહેન્દ્રભાઈ ગામ ભાપી, ધીમા બ્રાન્ચ કેનાલમાં આશરે રાત્રે લગભગ 2 વાગ્યાના સુમારે કેનાલમાંથી હિયારુનો ફોન આવતો કે કેનાલમાં ગાબડું પડ્યું છે. ત્યારથી અત્યાર સુધી લગભગ દિવસના 9 વાગ્યા સુધી કોઈ અધિકારીઓને, દરેક અધિકારીને જાણ કરવા છતાં હજી સુધી ફાટીઓ બંધ કરાવેલ નથી. અને આશરે લગભગ 10 ખેડૂતોના ખેતરમાં પાણી ભરાઈ ગયેલ છે અને લાખોનું નુકસાન થયેલ છે. પાણી એટલું હજી ચાલુ છે કે એની કોઈ સીમા નથી. અને હિયારું પણ રહેવાના રહીતરાથી બીજી જગ્યાએ ગયેલ છે. અને અધિકારીઓ જીગરભાઈ તથા જે ગેટમેન હતો એને રાત્રે અમીરામભાઈ દિનેશભાઈ એવું કહે છે કે જો ગેટ બંધ કરવામાં આવે તો મેઇન કેનાલ ફૂટી જાય એમ છે, એટલે ગેટ બંધ થશે નહીં, ધીરે ધીરે ગેટ બંધ કરવામાં આવશે. હજી 9 વાગ્યા ત્યાં સુધી હજી પાણીનો સતત મારો ખેતરોમાં ચાલુ છે, છતાં બંધ કરેલ નથી. આશરે લગભગ 25-30 લાખનું નુકસાન હશે અને 70 એકર જેવી જમીનની અંદર અત્યારે પાણી ફેલાયેલું છે. ભાપી તથા લોરવાડાના પણ 5 ખેતરો અને ભાપીના 10-12 ખેતરોની અંદર પાણી ફેલાયેલું છે.